हेलो फ्रेंड्स, वेलकम टू गुजरात एग्जाम इन 10। माय सेल्फ हिरेन आई रिच लव योर सेम जीपीएस इन हिस्ट्री आर्ट एंड कल्चर एंड पॉलिटिक्स जते ભણાવી રહ્યો છું। અને કેડવીના પ્લેટફોર્મ પર મિત્રો આપને જોવા મળે છે ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર્ડ કોર્સ એન્ડ અનલિમિટેડ એક્સેસ। કે એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનો આપણે મિત્રો સબસ્ક્રિપ્શન લીધું એટલા ટાઈમ માટે આપણે લેક્ચર લાઈવ અથવા રેકોર્ડેડ આપણા ટાઈમે જે તે આપણે જોઈ શકીએ છીએ। લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ દ્વારા ખ્યાલ આવે છે વર્તમાનમાં જીપીએસસીની એક્ઝામની પેટર્ન શું છે, કઈ રીતે એક્ઝામની અંદર સવાલ છે તે પૂછાઈ રહ્યા છે। ડેઈલી લાઈવ ક્લાસીસ દ્વારા આપણે ડાઉટ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ। અને સ્ટ્રક્ચર કોર્સ છે એક વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે। અનએકેડેમીના પ્લેટફોર્મ પર મિત્રો આપણે વર્તમાનમાં 1, 3, 6, 12 અને 24 મહિનાનો સબસ્ક્રિપ્શન પ્લાન છે તે જોવા મળે છે। 24 મહિનાના અહીં 8,400 રૂપિયા છે, પરંતુ એ ભૂલ્યા વગર તમે મારો કોડ એજેટન યુઝ કરશો તો 8,400ની જગ્યાએ ફક્ત તમારે 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે। આગળ વાત કરીએ મિત્રો, આપણે મૈત્રક યુગની વાત કરતા હતા, મૈત્રક યુગની અંદર આપણે ધ્રુવસેન બીજાની છે તે વાત કરી ચૂક્યા છીએ। આગળ વાત કરીએ ધર્સેન ચોથો, ધર્સેન ચોથો જે તે ચક્રવર્તી તરીકે પ્રખ્યાત હતો, યાદ રાખો। આગળ એક વાત આપણે કરી ગયા હતા ગૃહસેન જે સૌથી મહાન રાજા પ્રખ્યાત હતો તે ગણાયેલો હતો, ઓકે। અહીંયા જે તે ચક્રવર્તી રાજા તરીકે પ્રખ્યાત હતા ધર્સેન ચોથો, મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા। આ લાઈન છે તમારા માટે મોસ્ટ આઈએમપી, મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા, જ્યારે આગળ વાત કરી ગયા હતા ગૃહસેનમાં આપણે લોકપ્રિય રાજા, લોકપ્રિય રાજા એટલે બંનેમાં તફાવત સમજો, એક લોકપ્રિય રાજા છે, ધર્સેન ચોથો છે સૌથી પ્રતાપી રાજા છે। ધર્સેન ચોથાએ પરમ ભટાર મહારાજાધિરાજ અને પરમેશ્વરના વિરુદ્ધ હતા તે ધારણ કરેલા હતા, ઓકે, જે જનરલી કોઈ પણ રાજાઓ છે તે કરે છે। ધર્સેન ચોથાએ પરમ ભટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વરના વિરુદ્ધ ધારણ કરેલા હતા। તેમના સમયમાં ભટ્ટીએ ભટ્ટી કાવ્ય અથવા રાવણ વધની રચના કરેલી હતી, જો કવિ ભટ્ટી આમના સમયમાં હતા। કવિ ભટ્ટી ઘણી વખત સવાલ પૂછાયેલો છે કે રાવણ વધ અને ભટ્ટી કાવ્ય ના રચિતા કોણ છે, જો ભટ્ટી કાવ્ય આપેલું હોય તો ઇઝીલી યાદ આવી જાય, કવિ ભટ્ટી, રાવણ વધ ના રચિતા કોણ છે, કવિ ભટ્ટી, ક્યાંના દરબારમાં હતા તો કોના સમયમાં હતા, તો ધર્સેન ચોથાના સમયમાં। તે વ્યાકરણ સ્વરૂપે કવિતા છે, જે ભટ્ટી કાવ્ય અથવા જે રાવણવધ છે તે વ્યાકરણ સ્વરૂપે લખાયેલી કવિતા છે। ધર્સેન ચોથાની જે છોકરી હતી એનું નામ હતું ભૂપા, જો અહીંથી મોસ્ટ આઈએમપી એક સવાલ તમારા માટે બની રહ્યો છે, ધ્યાનથી સાંભળે, કે જ્યારે ધર્સેન ચોથાએ ભરૂચ ઉપર આક્રમણ કરેલું, જ્યારે ધર્સેન ચોથાએ ભરૂચ ઉપર આક્રમણ કરેલું તો ભરૂચની અંદર શાસક તરીકે કોની નિમણૂક કરવી, ભરૂચમાં શાસક તરીકે કોની નિમણૂક કરવી, તો જ્યારે આ પૂછવામાં મતલબ નક્કી કરવામાં ની વાત હતી કે શાસક તરીકે આપણે કઈ વ્યક્તિને છે તે ભરૂચ માટે મૂકી, કારણ કે રાજધાની તો વલભી હતી એટલે રાજા તો પાછો વલભી હોઈ જવાનો, પરંતુ સ્થાનિક સુબા તરીકે કે રાજા એક વ્યક્તિ તરીકે જે શાસક કરતા તરીકે છે તે ભરૂચની અંદર કોને મૂકશું, એનું જયારે ડિસ્કશન ચાલતું હતું તો ભરૂચમાંથી જે દાનસા પાત્ર મળી આવેલા છે, ભરૂચમાંથી જે દાનસા પાત્ર મળી આવેલા છે એ દાનસા પાત્ર ઉપરથી ખ્યાલ આવે છે કે ભરૂચના શાસક તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી, ભૂપાની, કોની નિમણૂક કરવામાં આવી હતી, ભૂપા, યાદ રાખજો ભૂપાની નિમણૂક કરવામાં આવેલી હતી, એટલે આપણા ગુજરાતના પ્રથમ સ્થાનિક સ્ત્રી શાસક, સ્થાનિક સ્ત્રી શાસક। જો અહીં તમને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એક્ઝામની અંદર તમને એવું પૂછવામાં આવે કે ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક કોણ, તો આપણે બધાને ખબર છે રાજમાતા મીનળ દેવી, કોણ આવશે, રાજમાતા મીનળ દેવી। પરંતુ તમને એવું પૂછવામાં આવે ગુજરાત એક્ઝામની અંદર કે ગુજરાતના કોઈ ચોક્કસ પ્રદેશના સ્થાનિક સ્ત્રી શાસક કોણ છે, ગુજરાતના કોઈ ચોક્કસ પ્રદેશના સ્ત્રી શાસક કોણ હતા સૌ પ્રથમ, તો ભૂપા આવશે, કોણ આવશે, ભૂપા, કારણ કે ભૂપા છે તેને સંપૂર્ણ ગુજરાત ઉપર શાસન નથી કરેલું, ક્લિયર રાખ્યો વસ્તુ, જ્યારે મીનળદેવીએ ગાદી ઉપર બેસાડેલા હતા સિદ્ધરાજને, સિદ્ધરાજની ઉંમર હતી 3 વર્ષની, ગાદી ઉપર બેસાડેલા હતા સિદ્ધરાજને, સિદ્ધરાજ જયસિંહ વતી શાસન કરતા હતા મીનળદેવી, એટલા માટે ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક મીનળદેવી, બીજા હતા તે નાયકા દેવી, પરંતુ કોઈ ચોક્કસ પ્રદેશના પ્રથમ સ્ત્રી શાસક પૂછાય તો ભૂલ્યા વગર ભૂપા લખું, કોઈ પણ ચોક્કસ, હવે જો નામ આપી દીધું એક ભરૂચના પ્રથમ સ્ત્રી શાસક તો તમને જવાબ આવડી જ જાય, કોઈ ચોક્કસ પ્રદેશના પ્રથમ સ્ત્રી શાસક પૂછે તો ભૂપા આવશે, ખાસ યાદ રાખજો, ક્લિયર રાખ્યો વસ્તુ। આગળ વાત કરીએ ત્યારબાદ આવે છે શિલાદિત્ય થર્ડ,
આમના સમય દરમિયાન નાંદીપુરના જે ગુર્જર રાજા હતા દદબાહુ શાહે ભરૂચ પ્રદેશ જીતી લીધો હતો. ઓકે, આને જે શિલાદિત્ય ત્રીજા છે એને નાંદીપુરના જે દદબાહુ શાહ હતા એની પાસેથી હતો, તે ભરૂચ જીતી લીધું હતું. આ દદબાહુ એટલે કોણ? તો જ્યાં છે તે બાલાદિત્ય સંતાયેલો હતો. ધ્રુવસેન બીજો જયારે હર્ષવર્ધને આક્રમણ કરેલું હતું ગુજરાત ઉપર, ત્યારે જે નાંદીપુર, નાંદીપુર એટલે હાલનું નાંદોદ કરનાળી, ઓકે, નાંદોદ છે ત્યાં છે તે જે સંતાયેલો હતો, જેને આશ્રય આપેલો હતો દદબાહુએ, જે આશ્રય આપેલો હતો બાલાદિત્યને. અને ત્યારબાદ ધ્રુવસેન બીજો ગુજરાતનો રાજા બને છે, તેના વંશજોમાં હતા. એટલે નાંદીપુરના જે ગુર્જર રાજા હતા દદબાહુ, એનું જે પ્રદેશ હતો ભરૂચ, એ ભરૂચ જીતી લીધું હતું શિલાદિત્ય ત્રીજાએ. કારણ કે શિલાદિત્ય ત્રીજાની માન્યતા એવી હતી કે જે આરબ આક્રમણ, આરબો છે અથવા જે ઇસ્લામ ધર્મના જે લોકો છે એનું આક્રમણ છે તે ભરૂચથી થઈ શકે એવી શક્યતા ખરી. ઓકે, ભરૂચથી આક્રમણ થઈ શકે એવી શક્યતા ખરી, એટલા માટે તેને ભરૂચ હતું તે જીતી લીધું. પરમ ભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર વગેરે જેવા બિરુદો હતા તે ધારણ કરેલા હતા. તેમના સમય દરમિયાન આરબ સરદાર ઇસ્માઇલ ઘોઘા, ઇસ્માઇલે ઘોઘા પર આક્રમણ કરેલું હતું. જો આ યાદ રાખજો, આરબ સરદાર હતો જેને ઇસ્માઇલ, આરબ સરદાર હતો ઇસ્માઇલ જેને ઘોઘા બંદર, આપણું જે ઘોઘા બંદર છે, ઘોઘા બંદર તેની ઉપર હતું તે આક્રમણ હતું તે કરેલું હતું. ઘોઘા બંદર ઉપર હતું તે આક્રમણ કરેલું હતું. અને જયશિખરી ચાવડા તેનો સેનાપતિ હતો, શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ હતો જયશિખરી ચાવડા. મોસ્ટ એમપી યાદ રાખજો, ત્યારબાદ આપણે આની પછી જે ચાવડા વંશ સમજશું તો એ ચાવડા વંશની અંદર આ વસ્તુ છે તે આપણે સમજવાની છે. જયશિખરી ચાવડા છે તેમણે જે તે શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ હતો. જ્યારે ગુજરાત ઉપર એટલે કે ઘોઘા બંદર ઉપર ઇસ્માઇલે છે તે આક્રમણ કરેલું હતું, એ સમયે જયશિખરી ચાવડા છે અને તેમણે અને શિલાદિત્ય ત્રીજાએ બહાદુરીપૂર્વક યુદ્ધ કરેલું હતું ઇસ્માઇલ ત્રીજા સાથે, એટલે કે આરબો સાથે. અને એને ગુજરાતમાંથી હતા તે ખદેડી મૂકેલા હતા, ગુજરાતમાંથી હતા તે પાછા હતા, તે પોતાના પ્રદેશ હતા તે મોકલી દીધેલા હતા. જે ઇસ્માઇલ છે એને ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારતની અંદર આક્રમણ કરવાનો પ્રયાસ હતો તે કરેલો, પરંતુ શિલાદિત્ય ત્રીજા અને જયશિખરી ચાવડાએ બંને સાથે મળીને જે ઇસ્માઇલ, ઇસ્માઇલને હરાવેલા હતા એના કારણે એની સેવાથી ખુશ થઈને શિલાદિત્ય ત્રીજાએ જયશિખરી ચાવડાને પંચાસર ગિફ્ટમાં આપેલું. પંચાસર જે તે ગિફ્ટમાં આપી દીધું. પંચાસર જે ઉત્તર ગુજરાતની અંદર આવે છે, ઓકે, પંચાસર હતું તે ગિફ્ટમાં આપી દીધું કે આજથી આ પંચાસર ઉપર તારે રાજ કરવાનું. ક્લિયર થઈ જાય વસ્તુ? ઓકે, આગળ વાત કરીએ શિલાદિત્ય ફોર્થ, શિલાદિત્ય ચોથા. પરમ ભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર વગેરે જેવા બિરુદો ધારણ કરેલા હતા. તેમના નામના અંતે દેવ શબ્દ ઉમેરવાનું ચાલુ કર્યું. જો આ શબ્દ સવાલ પૂછાયેલો છે કે કયા રાજાના સમય દરમિયાન, કયા રાજાના સમય દરમિયાન નામના અંતે દેવ શબ્દ ઉમેરવાની શરૂઆત થઈ, એટલે કે ભલ્લાલ નામ હોય તો શું નામ થઈ જાય? ભલ્લાલ દેવ. ભલ્લાલ નામ હોય તો ભલ્લાલ દેવ થઈ જાય. બાહુ નામ હોય તો બાહુદેવમાં નામ થઈ જાય. ઓકે, કે નામના અંતે દેવ, જેમ આપણે ભારતની અંદર જે રજપૂત છે એ પાછળ સિંહ લગાવે. ક્લિયર રાખી વસ્તુ? કે મહીપાલ સિંહ, મહીપાલ સિંહ. ઓકે, એટલે એ રીતે છે તે શિલાદિત્ય છે તેમના નામના પાછળ દેવ શબ્દ ઉમેરવાની હતી તે શરૂઆત કરી. અને આમના સમયની અંદર પારસી હતા તે સંજાણ બંદરે આવેલા હતા. પારસી હતા એ મૂળ ઈરાન ઇરાકથી આવેલા હતા અને ત્યાં ઇસ્લામ ધર્મનો એટલો બધો વધારો થઈ ગયેલો હતો, પારસીઓ પોતાનો ધર્મ બચાવવા માટે હતા તે આતસે બહેરામ લઈને આવેલા હતા. આતસે બહેરામ, આતસે બહેરામ એટલે કે અગ્નિ, જે પવિત્ર અગ્નિ છે તે લઈને આવેલા હતા. ઓકે, અને જે છે તે પારસીઓ છે તે સંજાણ બંદર ઉપર ઉતરે છે, ત્યાં છે તે રિક્વેસ્ટ કરે છે કે અમને અહીંયા રહેવા દો. હાલમાં આપણે અત્યારે જોઈએ છીએ